બ્રેકિંગ ન્યૂઝ અત્યારે મળી રહ્યા છે જે પ્રમાણે હિમાંશુ વરિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હિમાંશુ વરિયાનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે. કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક છે હિમાંશુ વરિયા, જેમણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. અમદાવાદની એલજી હોસ્પિટલમાં અત્યારે હાલ સારવાર હેઠળ છે. ખાસ નોંધનીય બાબત છે, વ્યાજખોરોના આતંકથી તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આજ અંગે વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કામેશ ચોક્સી જોડાઈ ગયા છે. જી કામેશ, જણાવશો, જે પ્રમાણે હિમાંશુ વરિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, ક્યાંક ને ક્યાંક વ્યાજખોરોના આતંકના કારણે થઈને બની છે આ ઘટના, શું કહેશો? આપણે જણાવ્યું શંકરા કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની જે બહુ મોટી કંપની છે તેના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. ગઈકાલે સાંજે વટવા જીઆઈડીસી ફેસ 4 પાસે તેમની ગાડીમાં જ ઝેરી દવા પીને તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમને ત્યાં ઘટના બાદ તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. હાલની જો વાત કરવામાં આવે તો હાલમાં તેમની સ્થિતિ સ્થિર જણાઈ રહી છે અને વ્યાજખોરીના ત્રાસથી એ કહી શકાય કે વ્યાજખોરીનું વિષચક્ર અને વ્યાજખોરીનો ત્રાસ વધતો જાય છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનામાં 5 જેટલા લોકોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તો કેટલાક લોકો ઘર છોડીને જતા રહેવાના બનાવ પણ બની ચૂક્યા છે. હિમાંશુભાઈની જો વાત કરવામાં આવે તો મહત્વની બાબત એ સામે આવી રહી છે કે ક્યાંક તેમને મેન્ટલી હેરેસમેન્ટ ફોન ઉપર વ્યાજખોરો તરફથી કરવામાં આવતું હતું ને, જેને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેમણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જી કામેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે ન્યૂઝ મળી રહ્યા છે, હિમાંશુ વરિયા વ્યાજખોરોના આતંકથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.